ભુજ નગરપાલિકામાં સત્તાધીશોની વરણી થઈ ગયા બાદ હવે વિપક્ષી નેતા તરીકે કોણ આવશે તેવી ચર્ચાઓ ચગડોળે ચડી છે. તેવામાં ગત ટર્મમાં વિપક્ષી નેતા તરીકે સબળી ભૂમિકા ભજવનાર રાજેન્દ્રસિંહ જાડેજાએ આ મુદ્દે વાતચીત કરતા જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાએથી વિપક્ષી નેતાના નામની ઘોષણા આગામી 25 તારીખે કરાશે. વિપક્ષના નેતાઓની વરણી પ્રદેશ કક્ષાએથી કરવામાં આવશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં જે જે જગ્યાએ વિપક્ષના નેતાની નિમણૂક કરવાની, જે અમારા ઓબ્ઝર્વર આવશે, અમારા ત્યાંથી નેતાઓ આવશે અને અહીંયા બધાને સાથે મળી અને પછી નક્કી કરવામાં આવશે. અત્યારે ધારો કે ભુજની જ્યાં સુધી હું આપને વાત કરું ત્યાં સુધી 15 ચૂંટાયેલા સભ્યોમાંથી કોઈ એક સભ્યને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે અને જે પક્ષ નક્કી કરશે એ રીતેનું આગામી વિપક્ષના નેતા તરીકેનું નામ આવશે. હા, જરૂર નામ તો ચર્ચાતું હોય, પણ આખરી નિર્ણય તો પક્ષનો છે અને જે પક્ષનો નિર્ણય આવશે એ અમને બધા માટે માન્ય હશે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ફરજ બજાવતા વિવિધ કંપનીના કર્મચારીઓએ આજે પોતાની પડતર માંગો અન્વે હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. દવાઓની કંપનીઓમાં MR તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ આજે એક દિવસીય હડતાલ પાડીને પોતાની વિવિધ માંગો સરકાર અને દવાની કંપનીઓ સમક્ષ મૂકી હતી, જેમાં MR તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પર કામનું ભારણ મૂકવામાં ન આવે અને માત્ર 8 કલાકની જ ડ્યુટી નક્કી કરાય તો કંપનીઓ દ્વારા પગારની બાબતે શોષણ કરાય છે. MRને પોતાની કામગીરીનું રોજનું રિપોર્ટિંગ ઓનલાઈન કરવું પડે છે, તે બંધ કરવામાં આવે. આ ઉપરાંત દવાઓના ઓનલાઈન વેચાણની પ્રથાને દર્દીઓના હિતમાં બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ ઉપરાંત લેડી MRને 6 મહિના માટે મેટર્નિટી લીવ આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. આવી અનેક માંગોને પગલે આજે કચ્છ MR એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. કે અમે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે ફક્ત અને ફક્ત 8 કલાક સુધી જ કામ કરીએ. અમારી જે પ્રાયોરિટી, જે અમારી ડિમાન્ડ છે, એમાં પહેલી 8 કલાક ડિમાન્ડ છે. બીજી, દરેક કંપનીને સેલરી અલગ અલગ હોય છે, એમાં ઓછું વેતન આપવામાં આવે છે MROને. એમાં ફિક્સ 15,000 પ્લસ વેતન દરેક કંપની MRને આપે એ અમારી બીજા નંબરની માગણી છે. અને ઓનલાઈન જે અત્યારે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે એ ઓનલાઈન વેચાણ કંપનીઓ બંધ કરે, જેથી પેશન્ટોને ગેરમાર્ગે દોરાવવાની કોશિશ ઓછી રહે એ અમારી માગણી રહેલી છે. અને દવાઓના, જીવન જરૂરિયાત દવાઓના જે અત્યારે વધતા જતા ભાવો છે, પર્ટિક્યુલર કાર્ડિયાક પેશન્ટ કે ડાયાબિટીક પેશન્ટ જે હોય છે, જેને વધારેમાં વધારે દવાઓ લેવી પડતી હોય છે, એના ભાવને સરકાર અંકુશમાં રાખે એવી પણ અમારી માગણી રહેલ છે. બંદરીય શહેર માંડવીને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી વેગવાન બની છે. માંડવી નગરપાલિકાના નવા વરાયેલા હોદ્દેદારોએ સ્વચ્છતા અભિયાનને જોશભેર આગળ ચલાવવા કવાયત હાથ ધરી છે. માંડવીનો દરિયાકાંઠો પર્યટકોથી સતત ગાજતો રહે છે. માંડવીના નયનરમ્ય બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે, ત્યારે બીચ પર ગંદકી ન ફેલાય તે માટે સુધરાઈના નવા શાસકોએ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણીના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સુધરાઈ તંત્રએ દરિયા કિનારે ખાણીપીણીની ચીજવસ્તુનું વેચાણ કરતા ધંધાર્થીઓને ડસ્ટબિનનું વિતરણ કર્યું હતું. સુધરાઈ સત્તાધીશોએ ધંધાર્થીઓને બીચ પર ગંદકી ન ફેલાય તે માટે જરૂરી દિશા નિર્દેશ આપ્યો હતો. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું નવા બુલેટિનમાં. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.